चेतन निर्णय લેવામાં આવ્યો છે આખરે કે ધોરણ 12 ની પરીક્ષાઓ રદ થઈ છે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે અને શું તે લોકોના મંતવ્ય છે આંગે आज चौक्स सीबीएसई बोर्ड द्वारा जी रीते धोरण 12 की परीक्षा रद्द कर दी त्यार बाद आज कैबिनेट की एक महत्व की मीटिंग नु आयोजन हाथ धरम जेमा एक महत्व निर्णय कर धोरण 12 ना जे विद्यार्थी है तेनी परीक्षा रद्द कर दी रीते परीक्षा रद्द कर त्यार बाद विद्यार्थी में कई खुशी कई गमन वातावरण जो मिली रू है तरह अपनी साथ सूरत के विद्यार्थी आचार्य जोड़ाया है तमनी आप बातचीत करूँ जी परीक्षा रद्द थी से शू कहो परीक्षा रद्द थी एक सारूँ कहवा कारण के अगर आरोग्य विद्यार्थी आरोग्य सवाल हो कारण तीज वे भी आई सके एक्जाम लेते तो परीक्षा रद्द थी एक सारूँ है हमें खाली ये जुवा है कि अमने क्या बेसिस पर अमर आगे कॉलेज में एडमिशन मल से क्यों मेरिट पर से क्यों मूल्यांकन दे अपनी साथ अन्य विद्यार्थी जोड़ाए आखिर परीक्षा रद्द कराए शू कहो परीक्षा रद्द कराई अमारा आरोग्य ने ध्यान में लईने रद्द कराई है निर्णय सारो अमे सरकार साथ स्वीकार्य राखे आ निर्णय ने परंतु आमा होशियार विद्यार्थी और जे वीक स्टूडेंट्स है ते वच्चे डिफरन्स नहीं आवी सके अने होशियार विद्यार्थी ने आमा लॉस जाई सके छे जी आखा वर्ष मेहनत करी छे अने आखरे परीक्षा रद्द कराई जी आखा वर्ष मेहनत चाली ज रही है काले जे प्रमाण टाइम टेबल आयु त प्रमाण अमारी रिविजन राउंड ने पेपर प्रेक्टिस् चाली ज रही थी हमें डिसिजन जो है आरोग्य ने लीधे लेने स्वीकारो तो पड़ से हमें सरकारश्री ने एक विनंती है कि जल्दी थी गाइडलाइन आपे कि क्या प्रमाण विद्यार्थियों ने मार्कशीट आपसे कारण के होशियार विद्यार्थियों ने आम अन्याय नहीं थे प्रमाण हूँ सरकारश्री ने विनंती करूँ छूँ कि योग्य गाइडलाइन आपे जी आखरे परीक्षा रद्द करवामां आवी छे शुं कहेशो सरकारश्री जे निर्णय लीधो छे ने अमे स्वीकारीए छे अने जे परीक्षाओनी तो अमे फूल तैयारी चालू ज राखी हती अने अत्यारे जे निर्णय लेवामां आव्यो छे ए दरेकने माटे स्वास्थ्य अने आरोग्य माटे लेवायो छे तेथी आ दरेक विद्यार्थीए आ विचारने स्वीकार करवो जोईए अपनी साथे शाळाना आचार्य पण जोड्याया छे जे आचार्य तरीके आ निर्णयने कई रीते जोई रह्या छो અત્યારે તો એક માનવીય અભિગમથી વિચારવું રહ્યું કારણ કે આચાર્ય તરીકે તો હું ખુશ નથી જ પણ જે રીતે સમાજ સમક્ષ એક પ્રશ્ન બાળકોના આરોગ્યનો અને સલામતીનો એટલે આરોગ્યલક્ષી સલામતીનો હતો એ રીતે જે નિર્ણય લીધો અને નિર્ણયને જ્યારે સત્તા પરથી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એને સ્વીકાર કરવો રહ્યો કે ભાઈ સમાજના હિતમાં હશે પણ વ્યક્તિગત રીતે અને આચાર્ય તરીકે હું ચોક્કસ વિચારું છું કે મૂલ્યાંકનની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈતી હતી એન્ટ્રન્સ એક્ઝામ અંગે પણ અત્યારે જ ગાઈડલાઇન સાથે જ બહાર પાડી જવી જોઈતી હતી કારણ કે વિદ્યાર્થીઓ બહુ મૂંઝવણમાં છે એસએસસી પછી અત્યાર સુધી 11માની માર્કશીટ અને 11માના પ્રવેશના પ્રશ્નો હજુ ચાલુ છે ત્યારે જો કોલેજમાં પણ આવું થાય તો બહુ જ શિક્ષણ અવ્યવસ્થામાં ચાલ્યું જશે મને લાગે છે જે બી નિર્ણય જાહેર થાય તેની પાછળ એની ગાઈડલાઇન પણ તરત જ જાહેર થાય તો જ અમારી મૂંઝવણનો અંત આવી શકે ગાઈડલાઇન જાહેર થવી જોઈએ આપણી સાથે શાળાના સંચાલક જોડાયા છે જી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય આપે પણ વિદ્યાર્થીઓ પાછળ વર્ષ દરમિયાન મહેનત કરી છે પરંતુ પરીક્ષા રદ કરાઈ છે પરીક્ષાનું ગઈકાલે ટાઈમ ટેબલ આવ્યું એટલે એક આનંદ હતો અને વિદ્યાર્થીઓ એ રીતે તૈયારી બી શરૂ કરી દીધેલી હતી કે હવે તો પરીક્ષા ચોક્કસ લેવાવાની જ છે પણ ગઈકાલે જ્યારે સીબીએસઈની પરીક્ષા રદ થઈ એ જાહેરાત કરવામાં આવી ત્યારે ચોક્કસ એ ખાતરી હતી કે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ રદ થશે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને આપણે યોગ્ય ઠેરવીએ છીએ કે ભાઈ સારી વાત છે જાન હે તો જાન હે પણ જ્યારે કારકિર્દીની વાત કરવામાં આવે ત્યારે હું ચોક્કસ એમ કહું કે આમાં જલ્દી સરકારે એની ગાઈડલાઇન જાહેર કરવી પડે રિઝલ્ટની કે કઈ રીતે રિઝલ્ટ તૈયાર થશે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ મેડિકલ પેરામેડિકલ કે એન્જિનિયરિંગમાં જવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે નીટની કે જેડબલીની એક્ઝામ કઈ રીતે લેવાશે અને રિઝલ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ એબ્રોડ જવા માગતા હોય છે એ કયા બેઝ પર એબ્રોડ જઈ શકશે એના રિઝલ્ટ કઈ રીતે બનશે એના એલસીની અંદર કઈ રીતે નોંધ લખાવવી જોઈએ કારણ કે 10માના માસ પ્રમોશન ડિક્લેર થયા પછી હજુ સુધી કોઈ ગાઈડલાઇન આવી નથી પણ 12માના વિદ્યાર્થીઓ માટે હવે ત્વરિત આ બાબત માટે નિર્ણય લેવાય એવી મારી સરકાર પાસે નમ્ર વિનંતી છે અને સરકારના નિર્ણયને આવકારું છું જી આપે જે રીતે જોયું તે રીતે સરકારના નિર્ણયને અહીં આવકારવામાં આવ્યું છે સાતોસાત જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મહેનત કરી છે જો કે જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારબાદ એ લોકો જે વિદ્યાર્થીઓ છે તેમાં નિરાશા જોવા મળી રહી છે જી